नमस्ते बाळ मित्रों तथा तेमना वालीगण, आपणे सौ मजामां आईशुं एवी आशा साथे आजना दिवसनी आपणे शुभ शुरुआत करीए। आपणे सौ जाणीए छीए तेम सरकारश्रीना शिक्षण विभाग द्वारा धोरण 3 थी छेक 12 धोरण सुधी छेल्ला घणा समयथी ऑनलाइन शिक्षण एटले के दूरदर्शन उपर, यूट्यूब उपर पण लाइव तरीके घणा बधा क्लासरूम चाली रह्या छे। आ बधा ज क्लासरूमनो ऑनलाइन लाभ खूब विद्यार्थीओ लई रह्या छे, जेना आपणने परिणामो पण खूब सरस मळी रह्या छे। तो पछी धोरण 1ना विद्यार्थीओ अने वालीओने एम थतुं हशे के साहेब अमारे क्यारे भणवानुं, अमारे भणवानी शरूआत क्यारे थशे। तो वालीगणने मारी नम्र विनंती के घणा समयथी आपने आपनी शाळा तरफथी जून महिनामां अने जुलाई महिनामां एम बे पुस्तकों घरे शीखीए तरीके मळ्या हशे, जेनी अंदर आपणा विद्यार्थीओने घणी बधी प्रवृत्તિઓ करवानी हती। आ प्रवृत્તિઓની અંદર વાર્તાઓ હતી, બાળગીત હતા, અરે કાગળ ફાડવાના અને એમાંથી ડૂચા બનાવવાના આવી પણ પ્રવૃત્તિઓ હતી, જે આપણા બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ હોંશપૂર્વક આનંદ આનંદ સાથે આ તમામ પ્રવૃત્તિઓ કરી છે। આ પ્રવૃત્તિઓની અંદર જે ડૂચા બનાવવાના હતા તેમાં આપણા બધાયના આંગળા, આ ટેરવા, આ બધું જ કેળવાયું છે। આ બધાને આપણે એક પ્રકારની કસરત આપી છે। આવું સરસ કાર્ય ઘરે શીખીએ પુસ્તક દ્વારા આપણે સૌએ કર્યું છે। વાલીગણને ખાસ કહેવાનું કે જ્યારે આપણે આ કાર્યક્રમની શરૂઆત થાય ત્યારે ઘરમાંથી કોઈ પણ એક વડીલ, એક સભ્ય બાળકની સાથે હાજર રહે તો ખૂબ જ સરસ, જેથી કરી બાળકને હૂંફ મળશે અને બાળકને પણ એમ થશે કે અરે વાહ, મને પણ ટેકો આપવા માટે એક વ્યક્તિ મારા જ ઘરનું મારી સાથે છે। એટલે કે જ્યારે નાની નાની સૂચનાઓ વિદ્યાર્થી ન સમજી શકે તો તેને પોતાની ભાષામાં પોતાની રીતે સમજાવવાનો પ્રયત્ન આપ કરશો। બીજા નંબરે જ્યારે અહીંથી તમને કહેવામાં આવે કે હવે આપણે એક સરસ મજાનું બાળગીત ગાઈએ અથવા આપણે આવી કોઈ પ્રવૃત્તિ કરીએ, ત્યારે આપનું બાળક નિસંકોચ આનંદ આનંદ સાથે આ પ્રવૃત્તિની અંદર જોડાય તેવો પણ આપણે પ્રયત્ન કરીએ, તેને એટલું પ્રોત્સાહન આપીએ કે આ તો આપણે મજા આવે એના માટે કરવાનું છે, આ જ આપણું શિક્ષણ છે એમ કહી તેને થોડું પ્રોત્સાહન આપીએ। બીજા નંબરે ક્યારેક એવું પણ બનશે કે વિદ્યાર્થીને, એટલે કે આપણા બાળકને કોઈ વસ્તુ ન સમજાય અને આપણે પૂછે કે પપ્પા આ શું કહ્યું, મમ્મી આ શું કહ્યું, મોટા ભાઈ મને આ સમજાણું નહીં, મને જરા સમજાવો ને। તો જ્યારે આપણા આ ભૂલકાના આવા નાના નાના પ્રશ્નો હોય તો એ પ્રશ્નોને આપણે જ સાથે રહી અને ખૂબ સરળતાથી અને ખૂબ પ્રેમથી એનું સોલ્યુશન લાવીએ, એને આપણે પ્રેમથી જવાબ આપીએ તો એને પણ ખૂબ મજા આવશે। આપણે સૌ જાણીએ છીએ કે જેમ 3-12 ધોરણનું ઓનલાઈન શિક્ષણ ઘણા સમયથી શરૂ છે, તો આજથી આપણે ધોરણ 1 અને ધોરણ 2 બંને માટે ઓનલાઈન શિક્ષણ દૂરદર્શનના માધ્યમથી શરૂ કરી રહ્યા છીએ। ઘણી વખત એમ થાય કે આ સમય દરમિયાન જો જોવાનું ચૂકાઈ જાય તો અમારા મિત્રો, આપણા બધાના મિત્રો એવા CRC, BRC આખી ચેનલ દ્વારા આપણને યુટ્યુબની લિંક પણ મોકલવામાં આવશે, જેના દ્વારા પણ આપણે આ વિડીયો કોઈ પણ સમયે જોઈ શકશું। ઉપરાંત દીક્ષા પોર્ટલ, દીક્ષા નામની જે એપ્લિકેશન છે તેની અંદર લોગિન થઈને પણ આપણે આ જ વિડીયો ધોરણ 1ની અંદર જોઈ શકીશું। તમને બધાને ટીવી જોવાનું અને મોબાઈલમાં જોવાનું તો ખૂબ ગમતું હશે, બરાબર ને? અરે સાહેબ, ટીવીમાં અને મોબાઈલમાં જોવાનું તો કોને ન ગમે? તો આજથી આ ટીવીના માધ્યમથી જ આપણે સૌ મળીશું। આજે આપણો પહેલો દિવસ છે અને પહેલા દિવસે આપણે જેમ અગાઉ ઘરે શીખીએ પુસ્તકમાં નવા નવા ગીતો, નવા નવા બાળગીતો ગાયેલા અને સાંભળેલા, તેવા એક ગીતથી જો શરૂઆત કરીએ તો બધાને મજા પડી જાય, બરાબર ને? તો ચાલો આજે આપણા આ દિવસની શરૂઆત આપણે સૌ એક સરસ મજાના બાળગીતથી કરીએ। પણ હા,
એક વાત તો કહેવાની રહી જ ગઈ, આ બાળગીત આપણે માત્ર જોવાનું નથી, માત્ર સાંભળવાનું નથી, પરંતુ સાથે સાથે તમારે ગાવાનું પણ છે. તમને જેટલું આવડે એટલું પણ તમારે આ બાળગીત સાથે સાથે ગાતું જવાનું છે. વાલી મિત્રોને પણ ખાસ વિનંતી કે તમારું બાળક નિસંકોચપણે આમાંથી જેટલા શબ્દો તેને સમજાય તેટલા શબ્દો એ પોતે સાથે સાથે ગાય, એનું રટણ કરે, એ ખૂબ જરૂરી છે. જેથી કરી બાળક બોલતું થશે, બાળકની બોલવાની શરૂઆત થશે, શિક્ષણમાં બોલવાની શરૂઆત. તો ચાલો આપણે સૌ એક સરસ મજાનું બાળગીત માણીએ, જેના શબ્દો છે, હું તો સૂઈ ગઈ હતી. તો તમને ગીત સાંભળવાની મજા પડી ને? તમે પણ સાથે સાથે આ ગીત ગાશો ને? તો ચાલો આપણે બધા ભેગા મળી આ ગીત ગાઈએ. અરે વાહ, કેટલું સરસ ગીત! બધાને મજા આવી ગઈ ને? અને શરૂઆતમાં તો જેમાં ઢીંગલી સૂઈ ગઈ હતી તેમ તમે પણ બધા સૂઈ ગયા હો તેવું લાગ્યું, બરાબર ને? હા, આની અંદર બિલાડી હતી, કૂતરો હતો અને કાગડો પણ હતો.
વાહ મેઉલ, તને પણ યાદ છે હો? વાહ ભાઈ વાહ, રાહુલ તને યાદ છે, સરસ સરસ. અહીં વાલીઓને ખાસ કહેવાનો કે આપણું બાળક નિસંકોચપણે પ્રાણીઓના અવાજ એ આપણા ઘરની અંદર ગુંજી ઉઠે. આપણા ઘરની અંદર વાલીઓને પણ આ સાથે ખાસ નમ્ર વિનંતી કે જ્યારે આપણા બાળકોને પ્રોત્સાહનની જરૂર હોય તો ખાસ એને પ્રોત્સાહન આપીએ. તેને પણ કહીએ કે જો આ જેમ ટીવીની અંદર આપણને બતાવે છે એમ આપણે પણ સાથે સાથે બોલીએ. એવું લાગે તો આપણે પણ બાળકને પ્રોત્સાહન આપવા માટે સાથે બોલીએ તો એને પણ મજા આવશે અને એ પણ આ કાર્યની અંદર જોડાશે. અરે બાળમિત્રો, જેમ હું તમને ક્યારનો બાળમિત્રો બાળમિત્રો કહું છું તેમ મારા ઘણા બધા મિત્રો છે. જુઓ ને, આજે આ મેહુલ છે, આ નંદની, આ ઓલી કાજલ, સરસ મજાના કેવા તૈયાર થઈને બધા બેસી ગયા છે. અરે વાહ, આ નંદનીએ તો સરસ મજાની રિબિન પણ માથામાં નાખી છે. કેવું સરસ માથું ઓળીને આવ્યો છે આજે મેહુલ. બધા ખૂબ સરસ તૈયાર થઈને આજે બધા બેસી ગયા છે. પણ તમને ખબર છે, જેમ તમે બધા મારા મિત્રો છો ને એમ એક બીજો પણ મારો મિત્ર છે અને એ આજે મારી સાથે આવેલો છે. ચાલો આપણે બધા હવે મારા મિત્રને મળીએ. મળવું છે ને મારા મિત્રને, તો ચાલો આપણે સૌ મળીએ મારા એક મિત્રને. અરે, મને બોલાવ્યો અને હું તો તરત હાજર થઈ ગયો. બોલો, કેમ છો મિત્રો? મજામાં ને? નાના નાના ભૂલકાઓ, તમે બધા મજામાં છો ને? મોટા બધાને પણ મારા નમસ્કાર. તમે બધા હમણાં સરસ મજાનું ગીત ગાયું ને, એ ગીત મેં પણ ગાયું. અરે, મને તો એટલી બધી મજા પડી, એટલી બધી મજા પડી ને કે હું તો નાચવા માંડ્યો, કૂદવા માંડ્યો. હું તો ખુશ ખુશ થઈ ગયો છું. તમને બધાને પણ મજા પડી ને? અરે વાહ, તને આટલી બધી મજા આવી? તને ખબર છે, આ બધા નાના નાના છોકરાઓને પણ ખૂબ મજા આવી, તને પણ મજા આવી, બરોબર ને? પણ તને કોઈ વસ્તુ ન સમજાય તો તું શું કરતો? અરે, હું છે ને, તમે ગીત ગવડાવતા હતા ને ત્યારે હું મસ્ત મજાનું ગીત ગાતો હતો, ખૂબ જ આનંદ આવતો હતો. અને તમે જે મને અવાજો બધા કરાય ને, તો ચકલી બોલે ચી ચી, કાગડો બોલે કા કા, તો હું બધા જ અવાજ કરતો હતો. પણ જ્યારે તમે પેલો એક અવાજ કરાવ્યો ને તો મને ખબર ના પડી, એટલે મેં તરત જ પપ્પાને પૂછ્યું ઈશારો કરીને, તો પપ્પાએ મને કહી દીધું કે આવી રીતે, એટલે હું પાછું ચાલુ થઈ ગયું. અને મને તો શું મજા પડી, શું મજા પડી છે! આ હા 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 હા, બસ ગીત ગાવાની તો ખૂબ મજા આવી ગઈ હો મને. હા, પણ જુઓ, તમે મને ગીત ગવડાવ્યું ને, હવે મને એવું થાય છે કે તમે મને એક વાર્તા સંભળાવો. મને વાર્તા બહુ ગમે છે. રોજ મને મારા દાદી રાત્રે સરસ સરસ વાર્તાઓ કહે છે, તો તમે પણ મને એક નવી નવી વાર્તા સંભળાવો ને, કે જે વાર્તા હું મારા મિત્રોને કહી શકું. ઓહો, તારે પછી વાર્તા સાંભળવી છે? હા, તો ઓહો, ચાલો ચાલો, વાર્તા તો જેમ તને ગમે ને એમ મારા બધા આ મિત્રોને પણ ગમે, ગમે ને બધાને વાર્તા? તો ચાલો આપણે બધા એક સરસ મજાની વાર્તા સાંભળીએ, અને વાર્તાનું નામ છે આરબ અને ઊંટ. અરે, કઈ વાર્તા કીધી, ફરી બોલો. ઓહો, તને પાછું ઘડીકમાં ભૂલાઈ ગયું. વાર્તાનું નામ છે આરબ અને ઊંટ. હવે સમજાઈ ગયું કે તમે મને આરબ અને ઊંટની વાર્તા કરો છો. તો કહો મને, હું શાંતિથી બેસી જાઉં છું, તમે મને વાર્તા કહો, હું સાંભળીશ. તો આપણે બધા હવે સાંભળીએ એક સરસ મજાની વાર્તા જેનું નામ છે આરબ અને ઊંટ. એક આરબ ભાઈ હતા. તે આરબ ભાઈએ એક સરસ મજાનો ઊંટ પાળેલો. તમને બધાને થતું હશે કે જેમ બધા પ્રાણીઓ પાળે એમ માણસો ઊંટે પાળે. હા, આપણે બધા, તમે બધાએ જોયું હશે કે આપણા બધાના ઘરમાં કોઈ લોકો ગાય પાળે, કોઈ ભેંસ પાળે, કોઈ તો નાના નાના ગલુડિયા અને કૂતરા પણ પાળે, અને કોઈ કોઈ લોકો તો સરસ મજાની ભરાવદાર એવી બિલાડી પણ પાળતા હોય છે. તમે જોયું છે ને? અને હા, ઘણા લોકો તો સરસ મજાના હૃષ્ટપૃષ્ઠ
એવા ઘોડા પણ પાળતા હોય છે, જોયા છે ને તમે? એમ આ એક જે આરબભાઈ હતા તેમને એક સરસ મજાનો ઊંટ પાળેલો. એક દિવસ એમને એમ થયું કે ચાલો ને મારે આજે એક જગ્યાએ ફરવા જવું છે, એટલે તેઓ પોતાના ઊંટને લઈને ફરવા ગયા. ચાલતા 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 ખૂબ ચાલ્યા અને પછી એક સરસ મજાનું જે મોટું રણ હતું ત્યાં પહોંચ્યા. પછી તો એમને એમ થયું કે હવે તો હું થાકી ગયો છું અને પાછું રાત પણ થવા આવી છે, એટલે એમને થયું કે ચાલો હવે હું થોડો અહીં કંઈક આરામ કરી લઉં. એટલે આરામ કરવા માટે એમણે એક તંબુ બાંધ્યો. તમને ખબર છે આ તંબુ શેમાંથી બને? અરે હા, મને પૂછો ને, મેં તંબુ જોયા છે. તંબુ કાપડ અને લાકડીમાંથી બને છે, અને મેં ટીવીમાં જોયું હતું કે હિમાલય ઉપર પણ તંબુ હોય છે, પર્વતો ઉપર પણ તંબુ હોય છે, અને જ્યારે બહુ વરસાદ પડે ને ત્યારે પ્લાસ્ટિકમાંથી પણ બનાવેલા તંબુ મેં જોયા છે. બોલો. ઓહો, તને તો બહુ બધી ખબર પડે છે. હા, તો પડે જ ને ખબર મને બધી, મેં જોયું છે બધું. વાહ ભાઈ વાહ. પણ હવે જો પાછો બેસી જા, આપણે વાર્તા આગળ ચલાવી છે ને. હા, તો તમે આગળ વાર્તા કહો, હું ચૂપ થઈ જાઉં છું. અરે વાહ. જો અહીં આપણે એક ચિત્ર જોઈએ જેની અંદર આરબે જે તંબુ બનાવ્યો છે અને એની અંદર તે જઈને રહે છે તે આપણે જોઈએ. જો આ ચિત્રમાં આપણને દેખાય છે ને કે સરસ મજાનો કાપડ અને લાકડીઓમાંથી બનાવેલો એક તંબુ છે જેની અંદર આરબ જઈને બેઠો છે અને ઊંટ આ તંબુની બહાર છે. આરબ તંબુની અંદર, ઊંટ તંબુની બહાર. થોડો સમય થયો, રાત ધીરે ધીરે વધતી ગઈ અને ઠંડી પણ વધતી ગઈ, એટલે ઊંટને થયું ઠંડી બહુ છે, મારે શું કરવું, ઠંડી તો ખૂબ વધી ગયેલી. એટલે ઊંટને થયું કે હવે મારે શું કરવું, એટલે ઊંટે તેના માલિક આ આરબને કહ્યું કે બહાર બહુ ઠંડી છે, હું મારી ડોક આ તંબુની અંદર લઈ લઉં. એટલે માલિકે કહ્યું, હા તને બહુ ઠંડી લાગતી હોય તો તારી ડોક તું આ તંબુની અંદર લઈ લે. એટલે પછી ઊંટે પોતાની ડોક આ તંબુની અંદર લઈ લીધી. તમને ખબર છે ને ઊંટની ડોક તો કેટલી મોટી હોય, એટલે મોટી ડોક ઊંટે આ તંબુની અંદર નાખી. જુઓ અહીં ચિત્રમાં પણ આપણને દેખાય છે કે ઊંટે પોતાની ડોક આ તંબુની અંદર નાખી દીધી છે. ત્યાર પછી તો ધીમે ધીમે જેમ રાત વીતતી ગઈ તેમ ઠંડી પણ વધતી ગઈ, એટલે બહારના ભાગમાં ઊંટને ખૂબ ઠંડી લાગી. એટલે એને એના માલિકને પૂછ્યું કે હે મારા માલિક, હું મારા બે પગ પણ અંદર લઈ લઉં, બહાર બહુ ઠંડી છે. એટલે માલિકે કહ્યું, ઠીક છે, તને બહુ ઠંડી લાગતી હોય તો તારા બંને આગળના પગ પણ અંદર લઈ લે. એટલે પછી ઊંટે પોતાના આગળના પગ પણ અંદર લઈ લીધા. આ રીતે જો આપણને આ ચિત્રમાં પણ દેખાય છે કે હવે આ તંબુની અંદર આરબને બેસવા માટે જગ્યા પણ ઓછી પડતી લાગે છે અને આ ઊંટ તો આગળના બે પગ અને એનું ડોકું બધું જ તંબુની અંદર આવી ગયું. આપણને અહીં દેખાય છે તેમ હવે ધીમે ધીમે આ જ રીતે રાત વધતી ગઈ. જેમ રાત વીતતી ગઈ તેમ ઠંડી પાછી વધવા લાગી અને ઊંટનો અડધો ભાગ અંદર અને અડધો ભાગ બહાર, એટલે એને તો ખૂબ ઠંડી લાગે. એને તો એમ થયું કે લાવને માલિકને પૂછું કે હવે હું અંદર આવી જાઉં. એટલે ઊંટે એના માલિકને પૂછ્યું કે હે માલિક, બહાર બહુ ઠંડી છે, હું આ તંબુની અંદર આવી જાઉં. એટલે તરત જ માલિકે ના પાડી કે ના 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 ભાઈ, આ તંબુ કાંઈ એટલો મોટો નથી કે આપણે બંને આ તંબુની અંદર સમાઈ શકીએ, આ તંબુમાં તો એક જ વ્યક્તિ રહી શકે એમ છે, અંદર એટલી બધી જગ્યા નથી, તું બહાર રહે. પણ ઊંટે તો કહ્યું કે ભાઈ મારાથી બહાર રહેવાય એમ નથી, એમ કરો હવે તમે બહાર રહો. એટલે ઊંટ તો તંબુની અંદર આવી ગયું અને આરબભાઈ તો બહાર. જુઓ
અહીં આપણને દેખાય છે ને કે આ તંબુની અંદર હવે માત્ર ઊંટ રહ્યું અને આરબભાઈ બહાર. શરૂઆતમાં આપણે જોયું હતું કે આરબભાઈ તંબુની અંદર હતા અને ઊંટભાઈ તંબુની બહાર. હવે આરબભાઈ તંબુની બહાર આવી ગયા અને તંબુની અંદર છે ઊંટભાઈ. તો ખાધું પીધું ને મોજ કરી. અરે વાર્તા સાંભળવાની તો મને ખૂબ મજા પડી, પણ એક વાત કરું, મને એક પ્રશ્ન થાય છે. પ્રશ્ન? તને વળી શેનો પ્રશ્ન? અરે મને એવો પ્રશ્ન થાય છે કે આરબ તંબુની અંદર હતો અને ઊંટ તંબુની બહાર હતો, એટલે મને એવી થોડી થોડી તો ખબર પડી ગઈ કે અંદર અને બહાર, પણ બીજું? અરે તને તો ઘણી બધી ખબર પડવા માંડી લાગે છે, અંદર અને બહાર. તો ચાલો હવે આપણે બધા અંદર અને બહારની થોડીક વાતચીત કરીએ. ઓહો, તો તને બીજી આમાં કઈ ખબર પડી? અરે અંદર અને બહાર એટલે કે જુઓ, અત્યારે આપણે બંને ટીવીમાં છીએ એટલે આપણે અંદર કહેવાઈએ. જ્યારે આપણા આ બાળમિત્રો છે ને, એ બધા બાળમિત્રો એ ટીવીની બહાર છે, સાચું ને? અરે વાહ, તને તો બહુ બધી ખબર પડવા માંડી છે. હું કેવું હોશિયાર છું, મને ખબર પડી ગઈ ને, અંદર અને બહાર. જેમ તને ખબર પડી ગઈ એમ મારા આ બીજા બધા મિત્રોને પણ ખબર પડે છે, બરોબર ને? તો ચાલો આપણે હવે અંદર અને બહારની એક નાની એવી પ્રવૃત્તિ કરીએ. હા તો ચલો, હું પણ જોવા માટે તૈયાર છું. જુઓ અહીંયા એક મેં નાનો એવો પ્લાસ્ટિકનો ગ્લાસ લીધો છે. આ ગ્લાસની અંદર થોડી વસ્તુઓ છે અને થોડીક વસ્તુઓ આ ગ્લાસની બહાર મૂકેલી છે. અહીં જુઓ તો આ જે કાતર છે એ ગ્લાસની અંદર છે. બીજું આ ગ્લાસની અંદર શું છે? એક સ્કેચ પેન દેખાય છે. તમે બધા વાપરી છે ને સ્કેચ પેન? એક સ્કેચ પેન છે. બીજું એક નાનું એવું કેસરી રંગનું રબર છે અને એક સંચો પણ છે. આ બધી જ વસ્તુ ગ્લાસની અંદર છે. આ સંચો જેનાથી આપણે પેન્સિલની અણી કાઢીએ છીએ, આ બધી વસ્તુ અંદર છે. તો પછી ગ્લાસની બહાર શું છે? જુઓ, એક સરસ મજાનો દડો છે. બીજું, આ દડાની બાજુમાં સરસ મજાના એક ચશ્મા પડ્યા છે, દેખાય છે ને? પણ આ ચશ્મા ક્યાં છે? ગ્લાસની બહાર, ગ્લાસની અંદર નથી. અને હજી એક વસ્તુ છે, જુઓ આપણે જેનાથી પિન લગાવીએ એ સ્ટેપલર. તો આ ત્રણ વસ્તુ આ ગ્લાસની બહાર છે અને ચાર વસ્તુ ગ્લાસની અંદર છે. ગ્લાસની અંદર કઈ કઈ વસ્તુ છે? રબર, સંચો, સ્કેચ પેન અને કાતર. અને ગ્લાસની બહાર કઈ કઈ વસ્તુ છે? દડો, ચશ્મા અને સ્ટેપલર. અરે વાહ, હવે તો બધાને આવડી ગયું ખરેખર ને? તો ચાલો આપણે એક નાની એવી રમત પણ સાથે સાથે કરીએ. હવે હું માત્ર વસ્તુનું નામ બોલીશ અને તમારે બધાએ સાથે બોલવાનું છે. જો એ વસ્તુ અંદર હોય તો તમારે બોલવાનું અંદર, અને જો એ ગ્લાસની બહાર હોય તો તમારે બોલવાનું બહાર. પણ બોલવાનું છે જોશથી, હો? તો થઈ ગયા તૈયાર? બોલો કાતર. અરે વાહ, કાતર ગ્લાસની અંદર છે. દડો, દડો બહાર છે. ચશ્મા, ચશ્મા પણ ગ્લાસની બહાર છે. તમને તો બહુ સરસ આવડી ગયું. અને ઓલી સ્કેચ પેન, એ તો ગ્લાસની અંદર છે. સરસ. અરે વાહ, આ ગ્લાસની અંદર શું અને બહાર શું એની આપણને બધાને ખબર પડી ગઈ. ચાલો ચાલો, તો પછી એક બીજું પણ કામ કરવું છે. ચાલો બધા પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. જોઈ, હવે હું તમને એક શબ્દ કહીશ. જો એ વસ્તુ તમારા ઘરની અંદર હોય તો તમારે બધાએ બોલવાનું છે અંદર અને હાથ ભેગા કરવાના, અને જો એ વસ્તુ તમારા ઘરની બહાર હોય તો તમારે હાથ ખોલવાના અને કહેવાનું બહાર. આવડી ગયું? ફરીથી, જો એ વસ્તુ તમારા ઘરની અંદર હોય તો તમારે કહેવાનું અંદર અને હાથ ભેગા કરવાના, અને જો એ વસ્તુ ઘરની બહાર હોય તો તમારે બધાએ બોલવાનું બહાર અને હાથ
ખોલવાના. સૌથી પહેલો શબ્દ હું બોલું છું, હો તૈયાર થઈ ગયા? ઉભો થઈ ગયા છો ને? અરે વાહ મેઉલ, સરસ ઉભો થઈ ગયો. તો પહેલો શબ્દ છે ટીવી. ટીવી ઘરની અંદર છે એટલે હાથ બધાના ભેગા. બીજો શબ્દ છે રોડ. અરે વાહ, બહાર. રોડ કઈ ઘરની અંદર થોડો હોય, રોડ તો બહાર જ હોય ને, એટલે હાથ ખોલવાના અને બોલવાનું બહાર. બોલો હજી એકવાર, બહાર. ત્રીજો શબ્દ છે પંખો. પંખો ઘરની અંદર છે. ચોથો શબ્દ છે વૃક્ષ એટલે કે ઝાડ. હા, ઝાડ કઈ ઘરની અંદર થોડું હોય, ઝાડ ક્યાં છે? ઘરની બહાર. સરસ. આપણે સૌએ આ રીતે અંદર અને બહારની ખૂબ સરસ પ્રવૃત્તિઓ કરી. વાલીઓને ખાસ વિનંતી કે આ રીતે વિદ્યાર્થીને અંદર અને બહારનો થોડો પરિચય મળે એવા નાના નાના શબ્દો, નાની નાની વાતો એને કહેવી. ઉપરાંત એવું પણ એને પૂછી શકાય કે તારા દફતરની અંદર કઈ કઈ વસ્તુઓ છે, કઈ કઈ વસ્તુઓ એવી છે જે તારા દફતરની અંદર સમાઈ શકે તેમ નથી, અને કઈ કઈ વસ્તુ એવી છે જે આ દફતરની અંદર સમાઈ જાય એમ છે. આ રીતે વિદ્યાર્થીને અંદર અને બહારનો પરિચય આપણે ખૂબ સરળતાથી આપી શકીએ છીએ. તો આજના દિવસે બધાને ખૂબ મજા આવી ને? કેટલી બધી મજા કરી. શરૂઆતમાં સરસ મજાનું બાળગીત હું તો સૂઈ ગઈ હતી, અને ત્યાર પછી આપણે બધાએ સરસ મજાના પ્રાણીઓ અને પક્ષીઓના અવાજો સાંભળ્યા, અને પાછા બધાએ જોશ જોશથી એ અવાજો કર્યા પણ ખરા. પછી આપણે મારા એક મિત્ર પિન્ટુને મળ્યા, અને પિન્ટુના કહેવાથી આપણે બધાએ એક સરસ મજાની વાર્તા પણ સાંભળી, અને વાર્તા પછી અંદર અને બહાર આની સરસ મજાની આપણે બધી જ પ્રવૃત્તિઓ કરી, જેની અંદર તમે બધાએ ઊભા થઈને ખૂબ સરસ મજાના જવાબો આપ્યા કે મારા ઘરની અંદર ટીવી છે અને રોડ ઘરની બહાર છે. આમ સરસ મજાની પ્રવૃત્તિઓ આપણે બધાએ કરી. આજના અંકમાં આપણે સૌને ખૂબ મજા આવી હશે. આવતા અંકે પણ આપણે આવા જ સરસ મજાના બાળગીત, વાર્તા, પ્રવૃત્તિ અને રમતો કરવાના છીએ. તો સમયસર આવતા અંકમાં પણ બધા જ હાજર થઈ જશો. આભાર.